ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે ત્યારે પાટણ ધારપુર હોસ્પિટલમાં સારવાર રહી રહેલા કોરોના પોઝિટિવ ચાર દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા જ્યારે સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસ ના કેસ માં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પાટણ માટે સારા સમાચાર છે કે સિદ્ધપુર એક અને દર્દીઓનો સારવાર બાદ રિપોર્ટ જયારે સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસ ના કેસ માં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પાટણ માટે સારા સમાચાર છે કે સિદ્ધપુર એક અને ત્રણ નેદ્રા ગામ ના સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવતા ડિસ્ચાર્જ કરાયા હતા

હોસ્પિટલમાંથી એમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે આ ચાર કેસોની વિગત એવી છે ચાર એપ્રિલના રોજ એકાવન વર્ષીય એક પુરુષ અને પાંચ એપ્રિલના રોજ બાવન વર્ષ તેતાલીસ વર્ષ અને બાવીસ વર્ષના ત્રણ એ એડમિશન લીધેલું અને એમનો ટેસ્ટ કરાવતા તેઓ પોઝિટિવ રિઝલ્ટ આવેલો ગાઈડલાઇન્સ પ્રમાણે એક અઠવાડિયા પછી સાત દિવસ પછી એનો ટેસ્ટ કરાવવાનો હોય છે અને જો એ નેગેટિવ આવે તો અગાઉના ટોટલ ટવેન્ટી ફોર અવર્સની અંદર બીજો એક ટેસ્ટ કરવામાં આવે છે જો એ પણ નેગેટિવ હોય તો પેશન્ટ હવે તદ્દન નોન ઇન્ફેક્ટિવ થઈ થાય તો આપણે એને રજા આપતા હોઈએ છે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરતા હોઈએ છીએ તો આજે એમને અમે સહર્ષ વિદાય પણ આપી છે અને એ પેશન્ટ હોસ્પિટલના મેનેજમેન્ટથી હોસ્પિટલના ડોક્ટરોથી હોસ્પિટલના નર્સિસથી અને ક્લાસ ફોરથી ખૂબ જ સંતુષ્ટ છે એ આપ જોઈ શકો છો આભાર થેન્ક યુ ફોર ઓલ ડોકટર્સ એન્ડ નર્સ સબકો અમે અચ્છે ટ્રીટમેન્ટ દી અમ લોકો ધારપુર હોસ્પિટલ મે ઓર यहां हम लोग कभी भी जरूरत पड़ती थी तो आधी रात को उठ के आ जाते थे हमारे लिए कभी ऐसा नहीं कि थोड़ा लॉन्ग टाइम हुआ डिस्टेंस हुआ सब चीज पानी भी टाइम पे मिल जाता था और बाकी सबसे मैं ये कहना चाहता हूँ कि घर पे रहे जितना अच्छा रहे हुए घर पे रहे बाहर ना घूमे मोदी जी के आगे का पालन करे जो भी वो बोलना चाह रहे उनके पक्ष के खिलाफ ना जावे बाकी यही है मेरी कि धारपुर हॉस्पिटल में बहुत अच्छी तरह से हम लोग की ट्रीटमेंट हुई है और मैं रिकवर होकर बाहर निकला हूं